नमस्ते मित्रों, हूँ महेश सर। आप सौनू अपनी यूट्यूब चैनल महेश सर ऑनलाइन मैथ्स में स्वागत करू छू। आजना आ वीडियो में आपणे आईटीआई ना वर्कशॉप कैलक्युलेशन अने साइंस नू बीजा वर्षनू जे अंतिम चैप्टर छे एस्टिमेशन अने कॉस्टिंग तेनो त्रीजो भाग जोवा जई रह्या छीए। आ भाग में आपणे एस्टिमेशन खास करीने इलेक्ट्रिकल एस्टिमेशन कई रीते तैयार करवू तेना विषेनो अभ्यास करवानो छे। तो मित्रों, इलेक्ट्रिकल एस्टिमेशन बे प्रकारना होय छे। एक छे डोमेस्टिक इलेक्ट्रिकल वर्क एस्टिमेशन एटले के रेसिडेंशियल वर्क एस्टिमेशन अने बीजू छे इंडस्ट्रियल इलेक्ट्रिकल वर्क एस्टिमेशन। डोमेस्टिक वर्क एस्टिमेशन एटले शू के आपणे कोई घरनू वायरिंग करवानू होय तो तेने डोमेस्टिक अथवा रेसिडेंशियल इलेक्ट्रिकल वर्क कहेवाय। परंतु इंडस्ट्रीनी अंदर ज्यारे आपणे इलेक्ट्रिकल काम करवानू होय, जेम के मोटरो छे के जनरेटर छे, तेनू कनेक्शन करवानू आवे तो ए इंडस्ट्रियल इलेक्ट्रिकल वर्क एस्टिमेशन मां गणवानू थाय। तो मित्रों, आपणे अगाउ जोयेलू छे के इलेक्ट्रिकल एस्टिमेशन तैयार करवा माटे आपणे कई कई वस्तुनी जरूरियात पड़े। तो सौथी पहेला जरूर पड़े ड्रॉइंगनी। आपणे जे काई ઘરમાં અથવા તો ઇન્ડસ્ટ્રીમાં જે કાંઈ રૂમમાં આપણે ઇલેક્ટ્રિકલ વર્ક કરવાનું છે તેના માટે તેના ડ્રોઈંગની જરૂર પડે। ત્યારબાદ જરૂર પડે મટીરિયલ્સ, એટલે કે આપણે કયા કયા એસેસરીઝ વાપરવાની છે, કયા કેબલ્સ વાપરવાના છે, એ બધાનું આપણી પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે। ત્યારબાદ પ્રાઇસ કેટેલોગ, એટલે કે જુદી જુદી વસ્તુઓના શું ભાવ ચાલે છે તેનું પણ આપણી પાસે લિસ્ટ હોવું જોઈએ। અને છેલ્લે શિડ્યુઅલ ઓફ લેબર રેટ્સ। આ બધી વસ્તુ મિત્રો આપણે આગળના બે ભાગમાં પણ જોઈ ગયા છીએ। તો હવે ચાલો જોઈએ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઇલેક્ટ્રિકલ એસ્ટિમેશન તૈયાર કરવા માટેની રીત શું છે। તો મિત્રો, સૌથી પહેલાં તો આપણી પાસે જે કોઈ ઘર અથવા જે તે જગ્યાએ આપણે ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરવાનું છે તેનો આપણી પાસે નકશો હોવો જરૂરી છે। હવે આ નકશાની અંદર આપણે જે કોઈ આપણો ગ્રાહક છે તેની જરૂરિયાત મુજબ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ્સનું સ્થાન નક્કી કરવું પડે। એટલે કે ભાઈ કઈ જગ્યાએ પંખો લગાડવાનો છે, કઈ જગ્યાએ સ્વિચ બોર્ડ મૂકવાનું છે, આ બધું આપણે સૌથી પહેલાં નક્કી કરી લેવું પડે। તમે અહીં આ પ્લાનમાં જોઈ શકો છો કે આપણું જે મીટર બોર્ડ અને મેઇન સ્વિચ બોર્ડ છે એ ઘરની બહાર મૂકવાનું છે, અને જે આપણો મેઇન હોલ અથવા બેડરૂમ હોય તો તેની અંદર કઈ જગ્યાએ પંખો મૂકવાનો છે, કઈ જગ્યાએ ટ્યુબલાઇટ મૂકવાની છે, કઈ જગ્યાએ બલ્બ માટેના સોકેટ મૂકવાના છે અને કઈ જગ્યાએ સ્વિચ બોર્ડ મૂકવાનું છે તે મેં અહીં બોર્ડરથી દર્શાવેલું છે। તો આપણું સૌથી પહેલું સ્ટેપ એ હોય કે આપણા ગ્રાહકની જે કઈ જરૂરિયાત છે એ મુજબ પ્લાનની અંદર આપણે એ પોઈન્ટ્સ નક્કી કરવા પડે। ત્યારબાદ આ બિલ્ડિંગ પ્લાનમાં વાયરિંગ લેઆઉટ ડાયાગ્રામ બનાવવો પડે। હવે આપણે પોઈન્ટ્સ તો નક્કી કરી લીધા કે આ જગ્યાએ આપણે પંખાનો પોઈન્ટ્સ મૂકવાનો છે, આ જગ્યાએ બલ્બનો મૂકવાનો છે, તો ત્યારબાદ આ બધાનું વાયરિંગ કઈ રીતે થશે એનો એક કાચો ખ્યાલ આપણને વાયરિંગ લેઆઉટ ડાયાગ્રામથી ખબર પડે। તો એ માટેનું કાચું કામ આપણે આ રીતે તૈયાર કરવું પડે। એટલે આપણી પાસે જે નકશો હોય તેની અંદર જ આપણે આ વાયરિંગ લેઆઉટ ડાયાગ્રામ બનાવવો પડે। ત્યારબાદ ટોટલ કનેક્ટેડ લોડ અને ટાઈપ ઓફ લોડની ગણતરી કરો કે જેથી થ્રી ફેઝ કે વન ફેઝ સપ્લાયની જરૂરિયાત છે તે આપણે નક્કી કરી શકીએ। હવે મિત્રો, સામાન્ય રીતે જે ઘર વપરાશનું વાયરિંગ હોય છે તે સિંગલ ફેઝ ઉપર ચાલતું હોય છે, અને ઇન્ડસ્ટ્રીયલ વર્ક હોય ત્યાં આપણે થ્રી ફેઝ વાપરવાની જરૂરિયાત પડે। અહીં બાજુમાં તમે મેં એક ઉદાહરણ તરીકે કોઈ એક રૂમની અંદર એક ટ્યુબલાઇટનો પોઈન્ટ મૂકવાનો છે તો એના માટે 50 વોટની જરૂર પડે, એ રીતે બે લાઇટના પોઈન્ટ્સ મૂકવાના છે તો એક લાઇટનો પોઈન્ટ્સ જો 60 વોટનો હોય તો બે પોઈન્ટ માટે 120 વોટની જરૂર પડે, બે પંખા મૂકવાના હોય તો એના માટે પણ અંદાજે 120 થી 150 વોટની જરૂરિયાત રહે, અને જો 3 પિન સોકેટ આપણે એક પિન સોકેટ મૂકવાનું હોય તો એના માટે અંદાજિત 100 વોટની આપણે ગણતરી કરીએ તો એક રૂમ માટે 390 થી 450 વોટની જરૂરિયાત પડે। આ રીતે આપણે દરેકે દરેક રૂમમાં કેટલો લોડ વપરાશે અથવા કેટલા લોડની જરૂરિયાત છે એ ગણતરી કરવી પડે,
અને એના આધારે આપણે સિંગલ ફેઝ કે થ્રી ફેઝ સપ્લાય વાપરવો તે આપણે નક્કી કરવું પડે. તો અહીંનો બીજા એક ટેબલમાં મેં હોલ, બેડરૂમ, સીટઆઉટ, કિચન, ટોયલેટ, બાથરૂમ આ બધી જગ્યાનો થઈને ટોટલ કેટલા લોડની જરૂરિયાત રહે છે એ ગણતરી આપણે કરવી પડે. ત્યારબાદ મિત્રો આપણે લાઇટિંગ અને પાવર સર્કિટના કનેક્શન દર્શાવતો સર્કિટ ડાયાગ્રામ તૈયાર કરો. મિત્રો આ દરેકે દરેક જે એસ્ટિમેટર હોય છે તેની પોતાની કેપેસિટી ઉપર હોય છે કે તે ખાલી વાયરિંગ ડાયાગ્રામથી પણ કામ કરી શકે છે, અને ઘણી વખત આવું ક્યુબિકલ વાયરિંગ ડાયાગ્રામ મોડલ પણ વાપરે છે. એટલે કે મેઇન પંખાથી લાઇન ક્યાં આવશે, પછી સ્વિચબોર્ડની લાઇન ક્યાંથી નીકળશે. તો આ રીતે જો લાઇટિંગ અને પાવર સર્કિટનો કનેક્શન દર્શાવતો સર્કિટ ડાયાગ્રામ તૈયાર થાય તો તેને ભવિષ્યમાં પણ જ્યારે મેન્ટેનન્સ વર્ક કરવાની જરૂર પડે તો એ તેને સરળ પડે છે. એટલે પછીના સ્ટેપમાં આપણે આવો ક્યુબિકલ વાયરિંગ ડાયાગ્રામ તૈયાર કરી શકીએ. જેમ કે અહીં એક ક્યુબિકલ વાયરિંગ ડાયાગ્રામ દેખાડ્યો છે. તો બે ફેન એટલે કે પંખા કઈ જગ્યાએ ગોઠવ્યા છે, સ્વિચબોર્ડ કઈ રીતે ગોઠવેલું છે, તેના વાયર ક્યાંથી કઈ રીતે લેવાના છે એ આપણને ક્યુબિકલ વાયરિંગ ડાયાગ્રામ ઉપરથી ખ્યાલ આવે. ત્યારબાદ મિત્રો આપણે ઇલેક્ટ્રિકલ એસેસરીઝનું લિસ્ટ તૈયાર કરવું પડે. એટલે કે કેટલા સ્વિચબોર્ડ વપરાશે, કેટલા સોકેટ વપરાશે, આ બધાનું આપણે એક લિસ્ટ તૈયાર કરવું પડે. ત્યારબાદ વાયરિંગ કરવા માટે જે આપણે વાયરની જરૂર પડવાની છે તો એ વાયરની સાઇઝ અને તેની લંબાઈ, આપણે વાપરવા પડતા લોડ, વોલ્ટેજ ડ્રોપ અને દરેકે દરેક જે સર્કિટ છે તેની જરૂરિયાત મુજબ આપણે નક્કી કરવું પડશે કે કઈ સાઇઝનો વાયર વાપરવાનો છે અને કેટલો વાયર વપરાશે તેનો આપણે અંદાજ બાંધવો પડે. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે બેટન, પીવીસી કેસિંગ અને કેપિંગ, પીવીસી અથવા મેટલ કોન્ડિટનો પ્રકાર નક્કી કરવો પડે અને અંદાજે આપણે કેટલું કોન્ડિટ વપરાશે તેની લંબાઈ નક્કી કરવી પડે. ત્યારબાદ જરૂરી હાર્ડવેર મટીરિયલ જેવા કે ખિલ્લી, સ્ક્રૂ, વુડ પ્લગ આ બધાનું આપણે અંદાજે લિસ્ટ તૈયાર કરવું પડે. છેલ્લે આપણે લેબર ચાર્જિસની પણ ગણતરી કરવી પડે કે આપણે એક ઇલેક્ટ્રિશિયન તરીકે આપણને કેટલા હેલ્પરની જરૂર પડશે અને તેનું કેટલું મહેનતાણું લાગુ પડશે અને કેટલા દિવસ માટે આ વર્ક માટેની જરૂરિયાત પડશે એ મુજબ આપણે લેબર ચાર્જિસની ગણતરી કરવી પડે. છેલ્લે એસેસરીઝ, બેટન, પીવીસી કેસિંગ કેપિંગ અથવા મેટલ કોન્ડિટ, કેબલ, હાર્ડવેર અને લેબર ચાર્જિસ, એટલે કે આપણે અગાઉના જે પણ પોઈન્ટ્સ જોયા એ બધાનો અંદાજિત કોસ્ટ કેટલો ખર્ચો થશે એનું એક ટેબલ તૈયાર કરવું પડે અને આ ટેબલને આધારે ટોટલ કેટલો ખર્ચો થશે એટલે કે ટોટલ કોસ્ટ, અહીંયા ભૂલથી ટોટલ લોડ લખાયેલું છે પણ ટોટલ કોસ્ટ આપણે ગણતરી કરવી પડે. મિત્રો ખાસ યાદ રાખજો, અહીં આપણે કોઈ પણ આકસ્મિક ખર્ચો આવી જાય અથવા બજારના ભાવ અનુસાર જો કોઈ એસેસરીઝમાં ભાવ વધારો થાય તો તેને પહોંચી વળવા માટે આપણે વધારાનો 5% ખર્ચો પણ ઉમેરવો પડે. એટલે જ્યારે પણ આપણે આવું એસ્ટિમેશન તૈયાર કરીએ ત્યારે 5-10% વધારાનો ખર્ચો આપણે એની અંદર ઉમેરી રાખવો પડે કે જેથી આપણા એસ્ટિમેશનની અંદર જો કોઈ ભાવ વધારો અથવા આકસ્મિક ખર્ચો આવી જાય તો આપણે પહોંચી શકીએ. તો આ રીતે આપણે ટોટલ એસ્ટિમેટેડ કોસ્ટની ગણતરી કરવી પડે. હવે મિત્રો અમુક વસ્તુ કે જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ વર્ક એસ્ટિમેશન તૈયાર કરતા હોઈએ ત્યારે આ વસ્તુઓ આપણે યાદ રાખવી જરૂરી છે. તો સૌથી પહેલું આવે છે કંડક્ટર સાઇઝ, એટલે કે આપણે જે કંઈ કેબલ વાપરવાનો છે તેની સાઇઝ આપણે કયા આધારે નક્કી કરી શકીએ. તો એ માટે સૌથી પહેલું હોય છે કરંટ કેરિંગ કેપેસિટી. હવે મિત્રો આ મુદ્દો શું કહેવા માગે છે, તો ભાઈ માનો કે આપણે ઘરમાં પંખો લગાવ્યો છે તો પંખો અંદાજે 60-100 વોટ સુધીનો વપરાશ કરે તો એના માટે એ કરંટ ઓછો વાપરે. પરંતુ જ્યારે આપણા ઘરનું બધું વાયરિંગ થઈ જાય ત્યારે મેઇન લાઇનમાંથી જે કરંટ આવવાનો છે એ કરંટ વધારે આવતો હોય. એટલે એનો મતલબ એવો થાય કે આપણે પંખા માટે જે વાયર વાપરવાનો છે એના કરતાં
મેઇન સ્વિચબોર્ડ સુધીનો જે વાયર હોય તે મોટો હોવો જોઈએ કે જેથી તે કરંટની વહેવાની જે ક્ષમતા છે તેને પહોંચી શકે. એટલે કે સબ સર્કિટ કરતાં મેઇન સર્કિટની અંદર વાયરની સાઇઝ છે તે અલગ રાખવી પડે. આ કરંટ કેરિંગ કેપેસિટીના આધારે નક્કી કરી શકાય. ત્યારબાદ છે વોલ્ટેજ ડ્રોપ. તો મિત્રો, કોઈ પણ સર્કિટની અંદર વધારાનો કેટલો વોલ્ટેજ ડ્રોપ, એટલે કે વાયર જ્યારે ગરમ થાય અથવા સર્કિટની અંદર જુદા જુદા કમ્પોનન્ટ્સ હોય તે ગરમ થાય તો વધારાનો કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે એની ગણતરી પણ આપણે કરવી પડે, જે સામાન્ય રીતે ઓમના નિયમથી થતી હોય છે. હવે મિત્રો, જુદા જુદા ઘરના વાયરિંગ માટે વોલ્ટેજ ડ્રોપ આ કરતાં વધી ના જાય તે ખ્યાલ રાખવો પડે. જેમ કે લાઇટિંગ સર્કિટ છે, તો જો એમાં 200 વોલ્ટનો સપ્લાય આપીએ તો આ 200 વોલ્ટના સપ્લાયની અંદર 5 વોલ્ટ કરતાં વધારે ડ્રોપ ના થવો જોઈએ. એ જ રીતે 210 વોલ્ટનો સપ્લાય આપતા હોઈએ તો 5.1 વોલ્ટ કરતાં વધારે વોલ્ટેજ ડ્રોપ ના થવો જોઈએ. એ જ રીતે 220 વોલ્ટ સપ્લાય માટે 5.4 વોલ્ટથી વધવો ના જોઈએ. 300 વોલ્ટ સપ્લાય માટે 5.6 વોલ્ટથી વધારે વોલ્ટેજ ડ્રોપ ના થવો જોઈએ. અને 250 વોલ્ટ સપ્લાય માટે 6 વોલ્ટથી વધારે વોલ્ટેજ ડ્રોપ ના થવો જોઈએ. એટલે કે ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરતી વખતે 2%થી વધારે વોલ્ટેજ ડ્રોપ થવો ના જોઈએ. આ વસ્તુ આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. અને એ જ રીતે જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીયલ લોડ માટે જો ગણતરી કરીએ તો 5% વોલ્ટેજ ડ્રોપ ના થવો જોઈએ. એટલે કે આપણે જે કાંઈ પાવર સપ્લાય આપીએ તેના 5%થી વધારે વોલ્ટેજ ડ્રોપ ના થાય તે વસ્તુનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. કારણ કે જો આ વોલ્ટેજ ડ્રોપ વધે તો એમાં વપરાતી ઇલેક્ટ્રિસિટી પણ વધશે અને સાથે સાથે જે વાયરિંગ કરવા માટેની જે કેબલની સાઇઝ છે તે પણ વધતી જશે. ત્યારબાદ છે મિનિમમ પરમિસિબલ સાઇઝ. એટલે કે આપણે જે વાયર વાપરવાનો છે તે વાયરની ઓછામાં ઓછી કેટલી સાઇઝ વાપરવી પડે. હવે અમુક મિકેનિકલ રીઝન્સથી આ વાયર અથવા અંડરગ્રાઉન્ડ કેબલ્સ કે જે આપણે વાપરવાના છે તેની સાઇઝ પહેલેથી જ નક્કી કરવામાં આવેલી છે. જેમ કે જો આપણે ઘરના વાયરિંગમાં એલ્યુમિનિયમ વાયર વાપરવાના હોય તો એ એલ્યુમિનિયમ વાયરની સાઇઝ 1.5 square mm કરતાં ઓછી ના હોવી જોઈએ. અને જો સિંગલ સ્ટ્રેન્ડ વાપરવાના હોય તો 1.40 mm ડાયા હોવો જરૂરી છે. એ જ રીતે જો અંડરગ્રાઉન્ડ કેબલ વાપરીએ તો 6 square mm થી 2 core કેબલની સાઇઝ ઓછી ના હોવી જોઈએ. અને એ જ રીતે જો 3.5 core કેબલ વાપરતા હોઈએ તો 50 square mm અથવા તેની કરતાં વધારે ડાયાવાળો કેબલ આપણે વાપરવો પડે. તો મિત્રો, કંડક્ટર સાઇઝ આપણે આ પ્રમાણે નક્કી કરવી પડે. તો આજના આ વિડીયોમાં આપણે જોયું કે સૌ પ્રથમ ઇલેક્ટ્રિકલ એસ્ટિમેશનના ટાઈપ કેવા હોય છે, ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એસ્ટિમેશન તૈયાર કરવાની પદ્ધતિ એટલે કે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે તે, ત્યારબાદ કોઈ પણ ઇલેક્ટ્રિકલ એસ્ટિમેશન તૈયાર કરવાનું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર શું હોય છે તે જોયું, અને છેલ્લે ઇલેક્ટ્રિકલ એસ્ટિમેશન માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે તે આપણે આજના આ વિડીયોમાં જોયું. જો તમને મારી YouTube ચેનલ મહેશ સર ઓનલાઈન મેથ્સનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો તેને ચોક્કસથી લાઈક કરો, અને આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. એ સાથે બાજુમાં દર્શાવેલા બેલ આઇકોનને પણ તમે પ્રેસ કરો કે જેથી ભવિષ્યમાં જ્યારે પણ આ YouTube ચેનલ ઉપર કોઈ વિડીયો મૂકવામાં આવે તો તે અંગેના નોટિફિકેશન તમને તમારા ઇનબોક્સમાં તરત મળી રહે. આજનો વિડીયો જોવા માટે મિત્રો આપનો આભાર.